વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા ચોરીના ગુનાનો આરોપી ઝડપાયો. સુરતના લાજપોર જેલમાંથી વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર થઈ ગયેલા ચોરીના ગુનાના આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અમરોલી શ્રી રામ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ફ્લી સ્ક્વોડના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે વખતે બાતમી મળી હતી કે અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી સુભાષ ઉર્ફે કાળિયા ગોળ લાજપોર જેલમાં કાચા મકામના કેદી તરીકે રહ્યા હતા. તેને 20મી જાન્યુઆરી રોજ 15 દિવસ માટે નામદાર કોર્ટથી વચગાળામાં જામીન મેળવી અને જે નિયત સમયમાં ફરી સબ જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો. લાજપોર જેલમાંથી વચગાળા જામીન મેળવીને ફરાર થઈ ગયેલા આરોપી સુભાષ ઉર્ફે કાળિયા ગોળ અમરોલીના શ્રીરામ ચોકડી પાસે હોવાની બાતમી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે અમરોલી શ્રીરામ ચોકડી પાસે સુભાષ ઉર્ફે કાળિયા ભગવાનભાઈ ગોળ ઉંમર 25 રહે અમરોલીને ઝડપી પાડી અને તેનો કબજો લાજપોર જેલમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે.